नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 11 विषय संस्कृत में काव्य दशमो अनेकार्थ सप्तकम अनेक अर्थों वाला शास्त्र लघु तेमा आपने गया वीडियो में बीस श्लोक सुधी अभ्यास करेलो। आज आप त्रीजा श्लोक की अभ्यास करशू। निरूपण विचार निगरण भोजने श्यातल निगरण पुनः पुनः गर्दे निरूपण एटले के निरूपण एवा शब्द विचार एटले के विचारवू अने अवलोकन एटले के अवलोकन करवू जोवू तपासवू एवा अथवा निदर्शने एटले के निदर्शन निश्चित रूपे जोवू देखाडवू એ અર્થમાં નિગરણ એટલે કે નિગરણ એવો શબ્દ ભોજનના અર્થમાં ભોજને એટલે કે ભોજનના અર્થમાં અને નિગરણ પુનર્ગલે એટલે કે નિગરણ શબ્દ ગળા અથવા તો કંઠના અર્થમાં ફરી એક વખત નિગરણ નિગરણ વિચાર અવલોકન યોની નિદર્શને निगरण भोजने ख्यात निगरण पुनर्वरे निरूपण लेके निरूपण के बाद शब्द विचारू अने विचारावलोकन लेके विचारू अने अवलोकन लेके अवलोकन करू जोवू तपासू एना अर्थमां निदर्शन लेके निदर्शन જોવું દેખાડવું એ અર્થમાં નિગરણ એટલે કે નિગરણ ભોજને શ્યાતમ નિગરણ નિગરણ એવો શબ્દ ભોજનના અર્થમાં અને નિગરણ પુનર્ગલે એટલે કે નિગરણ એવા એ શબ્દના અર્થમાં ગળામાં અથવા તો કંઠના અર્થમાં છે। ફરી એકવાર નિરૂપણ એવા શબ્દ વિચારવું અને અવલોકન કરવું જોવું તપાસવું એવા અર્થમાં અને નિદર્શન નિશ્ચિત રૂપે જોવું દેખાડવું એ અર્થમાં નિગરણ એવો શબ્દ ભોજનના અર્થમાં અને નિગરણ એ શબ્દ ગળા અથવા કંઠના અર્થમાં છે। પછીનો છે ચોથો શ્લોક। વૃષમ પ્રકર્ષત प्रकश अर्थे कर्ते च चामी वर्दे जुगुत स्थिते कई प्रश्नले अनुनये अनुनये शादये क्रोध विषादयो। वृषम એટલે કે વૃષમ એ અવ્યવ અત્યંત પ્રકશ અર્થે એટલે કે પ્રકોષ પ્રકશ એટલે કે અધિકતાના અર્થમાં શામી એ અવ્યવ અર્ધું એવા દ્વાર્ધે એટલે કે અર્ધું એવા અર્થમાં અને જુદું સિદ્ધે એટલે કે એવો અવ્યવ નિંદનીય અર્થમાં અહીં એ એટલે કે પ્રશ્ન પ્રશ્ન અનુનય એટલે કે પ્રશ્ન કરવાના અર્થમાં અનુનય વિનયો વિનય કરવાના અર્થમાં સંદર્ભમાં અને અહીં એ અવ્યવ અવ્યવ એ ક્રોધ અથવા તો ગુસ્સાના કરવાના સંદર્ભના અર્થમાં વૃષમ એ અવ્યવ અત્યંત પ્રકર્ષે એટલે કે અધિકતાના અર્થમાં સામી એ અવ્યવ અર્ધું એવા અર્થમાં અને જુગુપ્સિતે એવો અવ્યવ નિંદનીયના અર્થમાં અહીં એ અવ્યવ પ્રશ્નો કરવાના અર્થમાં અનુનય અનુનય વિનય કરવાના સંદર્ભમાં અને અહીં એ અવ્યવ ક્રોધ ઉષાને વ્યક્ત કરવાના સંદર્ભે અને વિશાળ શોકને અવ્યક્ત કરવાના સંદર્ભમાં આવે
पर एक और वृषम एक अव्यव अत्यंत प्रकट से कहते कि अव्यक्त ना अर्थमा सामी एक अव्यव सामी एक अव्यव अर्धु एवा अर्थमा अने जुगुप्सिते एवो अव्यव निंदनीय ना अर्थमा अई एक अव्यव प्रश्न करवाना अर्थमा अनुनय